ओके, नमस्ते एवरीवन। नमस्ते 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 मैडम। गुड आफ्टरनून। गुड आफ्टरनून। गुड आफ्टरनून। ओके, सो आपणे बधा भेगा થયેલા છીએ, રાઈટ? ઓન વેલ્યુ લર્ન પ્રોજેક્ટ, આજ આપણો પ્રોગ્રામ જે છે ઓન વેલ્યુ લર્ન, એમાં આપણે શીખ્યા કે આપણે આત્મનિર્ભર કેવી રીતે બની શકીએ, રાઈટ? તો તમે બધી વિદ્યાર્થીનીઓ બહુ જ સરસ કરી રહ્યા છો અને ખૂબ જ સરસ, રાઈટ? હવે હું જસુમતી મેમને રિક્વેસ્ટ કરીશ કે એ આપણને પરિચય આપશે કે જસુમતી મેમ આપ હેલો યસ મેમ યસ મેમ આવે છે ને અવાજ યસ મેમ નમસ્કાર બધાને માન્ય શ્રી અમિતભાઈ સાહેબ મેસવા મેમ દિવ્યા મેમ અને મારા સ્ટુડન્ટ્સ આ વર્કશોપ એસી એજ્યુકેશન એમાં આત્મનિર્ભરતા અને સ્વદેશી એના ઉપર એક નાનકડો વર્કશોપનું આયોજન એસી સંસ્થા અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું એમાં મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર ના બીઆરએસ ના સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થયા અને એમને જે અમિતભાઈ સાહેબ મેસવા મેમ દિવ્યા મેમે જે બહેનોએ આત્મનિર્ભર કેવી રીતે થવું એના ઉપર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું પ્રોત્સાહિત કર્યા વિદ્યાર્થીઓને સૌથી પહેલા તો ઓનલાઈન કેવી રીતે થવું અને આ વેબિનારને કેવી રીતે જોઈન્ટ કરવો ઝૂમની અંદર કેવી રીતે આપવું એ પહેલા શીખવા મળ્યું આ બધા જ સ્ટુડન્ટ ખૂબ અંદરના ગામડાઓના છે ઓનલાઈન થતા એમને ફાવે ન ફાવે ઘણી સમસ્યાઓ પણ આવી છતાં પણ બહેનોએ આ નેટવર્કને જાળવી રાખવા પ્રયત્ન કર્યો એટલે આ સખા માટે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ કે એમના થકી અમને અમારી બહેનોને ખૂબ જ સરસ જ્ઞાન મળ્યું છે અને પ્રોત્સાહિત થયા છે એ આ બહેનોના પ્રતિભાવ પરથી જ આપણે જાણીશું એમના માટે મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર સંસ્થા હૃદયની લાગણી અનુભવે છે અને આવકારે છે નેક્સ્ટ ટાઈમ ઘણા કાર્યક્રમો થાય અને બોલાવવા પણ સમર્થતા રાખીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ આ કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ માનનીય અમિતભાઈ સાહેબ જી નમસ્તે ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ સૌપ્રથમ આપે અમારી એજન્સી એસી એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન ને તમે ચૂન્યા તમે એમને આ સેવા આપવા માટે તમે અમને જે મોકો આપ્યો તે બદલ અમે તમારા આભારી છીએ જ્યારે આવા કોરોના જેવા કટોકટી વાળા પીરિયડની અંદર આવા સમયની અંદર બધા વિદ્યાર્થીનીઓ વિચારતા હોય કે ઘરે બેઠા શું કરવું અને બધા લોકો એન્ઝાયટીમાં હોય એવા સમય દરમિયાનમાં તમારો એ બધાને આ બધી વિદ્યાર્થીનીઓને ઉન્નત બનાવવાનો એમ્પાવર બનાવવાનો જે વિચાર છે એ જ એક સેલ્યુટ માંગી લે તેવો વિચાર છે અભિનંદનને પાત્ર છે આ વિચાર દરમિયાનમાં બધી દીકરીઓ બધી વિદ્યાર્થીનીઓ ભેગી થઈ અને ઓનલાઈન માધ્યમથી ઘણા લોકોને રિચાર્જ કરાવવાનું રહ્યું રિચાર્જ કરાવીને આવ્યા ઘણા લોકોને સ્માર્ટફોન કેવી રીતે વાપરવાનો તે જોયું તેમણે પહેલી વાર ઘણા લોકોએ ઝૂમ જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરી એના આપણા વિડીયો પણ જોયા ઓનલાઈન કે કેવી રીતના ડાઉનલોડ થાય અને એ બધી જ પરિસ્થિતિની અંદર યોગ્ય સમયે 11 વાગે આવી જવું કોઈને ગામની અંદર ગાયો ચરાવવા અથવા તો ભેંસના લગતું કામકાજ હોય કોઈને પોતાના પપ્પા અથવા તો મમ્મીને મદદ કરવાની હોય કોઈને રસોઈમાં કામ કરવાનું હોય પણ છતાં પણ ઘરમાં રહી અને એક ઓરડો ખૂણામાં શોધી કે જેમાં કદાચ નાનો ભાઈ કે મોટી બેન કે કોઈ વચમાં પજવે નહીં અને છતાં પણ શાંતિથી અભ્યાસ કરી શકીએ એવી જગ્યા શોધી અને બધી દીકરીઓ શાંતિપૂર્વક જે અભ્યાસ લઈ રહી છે એ જાણીને જ અમને આનંદ થાય છે એ વસ્તુ બતાવે છે આ જે છે તે બતાવે છે કે નારદીપુર વિદ્યાપીઠની જે દીકરીઓ છે તે કેટલી ડિસિપ્લિન્ડ અને કેટલી લર્નિંગ ઓરિયન્ટેડ છે તે જ વસ્તુ બતાવે છે આપે જે આપની સંસ્થાની અંદર જે ડિસિપ્લિન કાયમ કરવી છે કરેલી છે તે અમે અહીંયા આગળ આ પ્રોગ્રામ દરમિયાનમાં જોઈ શક્યા છીએ અમે આનંદની લાગણી એટલા માટે વ્યક્ત કરીએ છીએ કે આ બધી દીકરીઓ ખૂણા ખૂણા
ગામ દૂર દૂરના કોર્નર એટલે કે ખૂણાઓના ગામોથી આવે છે અને તે દીકરીઓને આપણે આત્મનિર્ભર બનવા માટે પ્લેટફોર્મ સાથે મળીને આપી શક્યા છીએ તે બદલ અમે પણ આભારી છીએ આપના. અને આ પ્રોગ્રામ દરમિયાનમાં આપણા જે વિઝિટિંગ ફેકલ્ટી ઉત્પલભાઈ તેમજ આપણા કોર કોર્ડિનેટર દિવ્યા મેડમ અને કોર્ડિનેટર મેશ્વા દીદી એમણે પણ સતત મહેનત કરી તો અમે તેમને પણ અહીંયા આગળ તેમનું નામ લઈને તેમને પુષ્પગુચ્છ ગુચ્છથી નવાજીએ છીએ. અને આ સાથોસાથ હવે આપણે જોઈએ કે ખરા અર્થમાં દીકરીઓ કેવી રીતના આગળ વધી શકે એમ છે, એમની થોડી નાનકડી ફીડબેક પણ લઈએ કે કેટલું શીખ્યા. તેથી કરીને આપણે હવે સોમવારથી આવતીકાલથી કદાચ આપણે જો આ પ્રોગ્રામને એડવાન્સ લેવલે લઈ જવો હોય તો બીજું શું એમને શીખવવું જરૂરી છે તે પણ જાણી શકાય અને અત્યાર સુધી જે કઈ વાતો શીખી હોય તેને તેઓ અમલમાં કેવી રીતે મૂકશે તે પણ આપણે જાણી લઈએ. તો દીકરીઓને પણ પૂછીએ કે આત્મનિર્ભર બનવા માટે ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી આપણે જે અહીંયા વાતો કરી રહ્યા છીએ, આપણે જે કૌશલ્યો શીખી રહ્યા છીએ, કૌશલ્યોની અંદર આપણે પબ્લિક સ્પીકિંગ, આપણે વકૃત્વ શૈલી, આપણે એકબીજાને વાતચીત કેવી રીતે કરવી, કોઓર્ડિનેશન કેવી રીતે લેવું, ટીમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ગ્રુપની અંદર મિકેનિઝમ કેવી રીતે ગોઠવવું, કોઈ નવી વાતને સમજીને બીજાને કેવી રીતે શીખવવી, ઓનલાઈન એપ્લિકેશન્સના માધ્યમથી કેવી રીતે આત્મનિર્ભર થવું, ઓનલાઈન પરચેસ કેવી રીતે કરવું, વેપાર એટલે શું, વેપારમાં નફો એટલે શું, નોકરી કરવી કે બિઝનેસ કરવો, ઘરે બેઠા બિઝનેસ કરીને 40,000 થી વધારે જ આપણે એક મહિનાની અંદર ખાલી 100 જણને આપણે સર્વિસ આપીએ, ખાલી 100 જણાને સર્વિસ આપીએ અને 40,000 થી વધારે એક જ મહિનામાં કમાવી શકીએ તેવા પ્લેટફોર્મને આપણે સમજ્યા તો તે પ્લેટફોર્મ તરફ તેમનું તમારું અત્યાર સુધીની સમજ શું છે તે પણ જાણી લઈએ. તો ઓવર ટુ યુ. આપણી વચમાં જે લીડર્સમાં રીટા, વિધિ, તેજલ, ઉર્મિલા બધી દીકરીઓ હવે પોતાના અભિપ્રાય આપે અને તેઓ કહે કે હજી આપણે પ્રોગ્રામમાં બીજું શું શીખવું છે તેના વિશે પણ જાણકારી આપે. આભાર. થેન્ક યુ વેરી મચ સર. વેલકમ. રીટા. યસ મેમ. મારું નામ ડિયા વિદ કીર્તિ છે. હું મહિલા ગ્રાંતિપીઠ નારદીપુર બીઆરએસ ફાર્મ મેનેજમેન્ટ અને ડેરી સાયન્સમાં અભ્યાસ કરું છું. અમને આ 25 તારીખથી 31 તારીખ સુધી આ વેસ્ટિસ કંપની એસી એજ્યુકેશન દ્વારા અમારી ઓનલાઈન અમને મીટિંગ અને અમને એના વિશેની જાણકારી આપી. અમે પોતે આત્મનિર્ભર કેવી રીતે બની શકીએ અને સ્વદેશી વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ એની જાણકારી મળી. અને તેમાંની વિવિધ પ્રોડક્ટ્સ છે જેમાં એગ્રોનોમિક છે, પછી કોસ્મેટિક છે, અલગ અલગ પ્રોડક્ટ વિશે બી અમને જાણકારી સારી રીતે મળી. અને અત્યારે તો આપણા પીએમ મોદી સાહેબ બી એવું જ કહે છે કે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરો. તો આ કંપની અમને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એનાથી અમને સારી રીતે જાણકારી આપી. એ બદલ અમિતનો, દિવ્યા મેમ, બધા મેડમનો અને ખાસ જસુમતી મેડમ કે જેમણે અમને આ ઓનલાઈન અમને કીધું અને અમારા માટે આટલી તૈયારી કરીને કરાવ્યું અને ઓનલાઈન કેવી રીતે વાતચીત કરવી એ અમને સારી રીતે શીખવા મળ્યું એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું મહિલા ગ્રામ વિદ્યા તરફથી આપની એસી એજ્યુકેશન ટીમનો પૂરેપૂરો આભાર માનું છું. થેન્ક યુ સર. આની માહિતી રીટા. વેલકમ વેલકમ વિધિ. થેન્ક યુ વેરી મચ. મારું નામ ઠાકોર રીટા છે. હું નારદીપુર એસવાય ડેરીમાં અભ્યાસ કરું છું. અમે 25-31 તારીખથી એસી એજ્યુકેશનમાં ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. એમાં મને અને વિધિને લીડરશીપ આપવામાં આવી છે, જેથી લીડરશીપ કેવી રીતે અને કઈ રીતે નિભાવી શકાય એ બધાને રિસ્પોન્સ કેવી રીતે આપવો એ શીખવા મળ્યું. આ ટ્રેનિંગમાં અમને બધાને આત્મનિર્ભર કેવી રીતે બનવું તેનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. સૌ પહેલા તો ઓનલાઈન મીટિંગ કેવી રીતે ભરવી તે જાણવા મળ્યું અને ઘરે બેઠા બિઝનેસ કઈ રીતે કરવો, આત્મનિર્ભર કઈ રીતે બનવું એ જાણવા મળ્યું. તેથી હું અમારી સંસ્થા તરફથી, જસુમત મેડમ તરફથી અને બધા સ્ટુડન્ટ તરફથી અમિત સર નો, દિવ્યા મેડમ નો અને મેશ્વા મેડમ નો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ મેડમ. થેન્ક યુ વેરી મચ રીટા. બહુ સરસ. નેક્સ્ટ. અત્યાર સુધીમાં આપણે રીટા બેન ને સાંભળ્યા.
આ સિવાય આપણા વચમાં બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને ખાસ કરીને દિવ્યા મેડમ છે મીટિંગમાં અત્યારે હાજર માં. દિવ્યા મેડમ આપનો અવાજ નથી આપના પણ? અમે ઈચ્છીશું કે આપ પણ કઈ કહો, વાત કરો, કારણ કે આજે આ વિદ્યાર્થીઓ એટલા ઉત્સાહમાં છે કે જાણે કે આપને આપી લેવાનું હોય અને વેપારની અંદર થોડું આગળ નીકળી જવાનું હોય તેવો ઉત્સાહ ભરાયેલો છે. સ્કિલ અને કૌશલ્યો તેમના ચહેરા પર દેખાઈ રહ્યા છે. આપણે હમણાં જ વિધિ અને રીટા વગેરે એમના શબ્દો ઉપરથી જ એમ લાગે છે કે એમના પ્રેઝન્ટેશનની જે શૈલી છે, એમની જે વકૃત્વ શૈલી છે એ ખૂબ જ વિકસેલી છે અને એ વેપાર માટે અને કોર્પોરેટ જગત માટે પૂરેપૂરા તૈયાર થઈ ગયેલા છે. તો આપ પણ બે શબ્દો કહેશો? ચોક્કસથી સર, મને પણ ખૂબ જ આનંદ થશે આજે કે આ પૂરા સપ્તાહ દરમિયાન જે વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે કે ગામડામાં પોતે અમુક ટેકનોલોજી અને એ બધાથી તે અવેર થઈ અને કદમ સાથે કદમ મિલાવી અને આગળ વધી રહ્યા છે, જે એમની હિંમત દાખવી છે એ ખરેખર કાબિલે તારીફ છે એમની. અને આત્મનિર્ભર પ્રોગ્રામને તેમને જ સફળ બનાવ્યો છે, કારણ કે સૌથી પહેલું ડગલું આપણે પોતે જ ભરવાનું હોય છે. તો ભર્યું છે અને ટેકનોલોજીનો એમને ઉપયોગ કરી અને પોતે આગળ વધવા માટે મક્કમ થયા છે. એટલે હું આ પ્રથમ પૂછું છું કે આ કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ આત્મનિર્ભર થવા માટે એમને આટલું સફળ થયું અને ખરેખર આ કાર્યક્રમ જે સફળ બનાવ્યો છે. અને વિદ્યાર્થીઓને ફક્ત બસ મારે એ જ કહેવું છે કે તમે અમુક તમારી સામાજિક મર્યાદાઓ અને આ બધી જ વસ્તુઓને લિમિટેશનને તમે તમારા મનના થોડા ભય એ દરેકને તમે ઓવરકમ કરી અને તમે અત્યારે આમાં આગળ વધ્યા છો. તો આત્મનિર્ભરતા ફક્ત ફાઇનાન્શિયલી નથી, આત્મનિર્ભરતા મનથી હોય છે કે આપણને આપણામાં વિશ્વાસ, આપણી જાતમાં વિશ્વાસ છે. તો આપણે એ તમે ખરેખર સાબિત કરી બતાવ્યું છે. તમે આ જ રીતે જીવનમાં સફળ થાઓ દરેકે દરેક ક્ષેત્રમાં એવી શુભેચ્છાઓ સાથે ખૂબ જ શુભેચ્છાઓ, જીવનમાં આગળ વધો. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ મેડમ. હેલો, મેડમ આપનો અવાજ આવે છે? હાજી, આપણે આ કાર્યક્રમમાં ગવર્નમેન્ટની રાય પ્રમાણે આત્મનિર્ભરતા અને સ્ટાર્ટઅપ એનો શબ્દ સાંભળ્યો હશે, સ્ટાર્ટઅપ યોજના, કે જેમાં આપણને ગવર્નમેન્ટ લાભ આપે છે અને આપણે કામ કરવાનું છે અને એમાં નફો કરવાનો, આપણું જીવન ગુજરાન ચલાવવાનું છે. પરંતુ મારો એટીટ્યુડ આમાં એવો હતો કે જો ભારતની અંદર કે ઇન્ડિયાની અંદર આવી કોઈ કંપની ચાલતી હોય કે જે સ્વદેશી માલ હોય અને અરે સોરી દેશી આપણા આપણા દેશની અંદર જ ઉત્પાદન કરતી હોય અને એની પ્રોડક્ટ બનાવતી હોય અને એની અંદર જો આ બેનો જોડાય અને એમાંથી કંઈક મુનાફો મેળવે અને પોતાના જીવન માટે એ લોકો ઘર પૂરતું કાં તો પછી સમાજને ઉપયોગ થઈ અને જે પણ ઇન્કમ પ્રાપ્ત કરે એ સ્ટાર્ટઅપને એની સાથે મેં સરખાવવા પ્રયત્ન કર્યો હતો. એમાં આપણે 25 તારીખથી 31 તારીખ સુધી સતત બહેનોને આ બાબતે એસી એજ્યુકેશન અને ખાસ કરીને અમિત સર અને ઉત્પલ સર વચ્ચે આવી ગયા અને દિવ્યા મેમ અને મેસવા મેમ બહુ સરસ રીતે બહેનોને તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે. આપણને આ સફળતાનું જ્યારે રહસ્ય ત્યારે જ મળશે કે આપણી બહેનો પોતાના પગભર થશે અને એ કરી બતાવશે. અને મને વિશ્વાસ પણ છે કે આ બહેનો આ કામ કરી બતાવશે કે વગર પૈસે આપણે આ કાર્યની અંદર સતત પ્રયત્નશીલ રહીએ અને પોતે પગભર થઈએ. અભ્યાસની સાથે સાથે જે બી પ્રશ્નો હોય છે ઇન્કમના, કે જે આર્થિક રીતે કે જે ફી ભરવી હોય, પૈસા ન હોય, એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે બહેનો જાતે જ લાવવા જો પ્રયત્ન કરીશું તો આજના કાર્યક્રમની આપણને સાર્થકતા મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ આ ટીમનો કે જેઓ સતત પોતાનો સમય, મહામૂલો હતો સમય, આપણને આપ્યો છે, આપણી પાછળ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને આપણને આત્મનિર્ભર તેમજ વાતચીત કરવાની કળા
કૌશલ્ય કેળવવું, દ્રઢીકરણ કેળવવું, અને એની સાથે સાથે લોકોની વચ્ચે જઈ અને કેવી રીતે કામ કાઢવું એ આપણને એ લોકોએ શીખવાડ્યું છે. એના માટે હું મારી સંસ્થા મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર વતી પણ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. અને એની સાથે મને પણ વ્યક્તિગત પણ ખૂબ જ આનંદ થયો છે કે હું એક આવો નાનકડો કાર્યક્રમ કરી શકી છું અને મારા સ્ટુડન્ટ્સ જે અંદરના ગામડાઓમાં હતા એ જોડાઈ શક્યા છે અને સ્ટુડન્ટ્સને કંઈક લાભ મળ્યો છે. એના માટે મને પણ ગર્વની લાગણી છે. ખૂબ ખૂબ ધન્યવાદ એસીઈ ટીમને, ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું સર. થેન્ક યુ વેરી મચ સાહેબ. થેન્ક યુ વેરી મચ જસુમતી મેડમ. આપનો જે વિચાર હતો છેલ્લા લગભગ એકાદ મહિનાથી આપ સતત વિચારશીલ રહ્યા આપણા દીકરીઓ માટે એવું શું કરી શકીએ કે જેથી એ લોકો આત્મનિર્ભર થાય અને આગળ વધે, તો એ વિચારના ફળ સ્વરૂપે આજે આકારમાં પરિણમ્યું છે અને એ વિચારે જ આપણને અહીંયા આગળ બધાને ભેગા કર્યા અને સતત છેલ્લા અઠવાડિયાથી આપણે બધાએ વિદ્યાર્થીઓના સ્કિલ્સ ડેવલપમેન્ટ માટે અને એટીટ્યુડ ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. તેમાં આપે પોતે સમયસર હાજર રહી અને આપના પોતાના એક્સપિરિયન્સ અને નોલેજને વહેંચતા રહી અને સારું કોર્ડિનેશન અને સારું નેતૃત્વ આપી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે, તો આપના પણ અમે સર્વે આભારી છીએ. વિદ્યાર્થીનીઓ પોતે પણ આ બધી જગ્યાએ સમયસર હાજર, થેન્ક યુ વિદ્યાર્થીનીઓ પણ બધી જ સમયસર તેમને અસાઇનમેન્ટ કરી પોતે હાજર રહી, તો તે બદલ અમે પણ તેઓને આભારી છીએ. એટલે જયારે બંને તરફથી આપણે સાથે મળીને કામ કરતા હોય તો સફળતા મળે જ, એ વાતનું અહીંયા ચોક્કસ પરિણામ છે. અને વિન વિન સિચ્યુએશન કહેવાય, જયારે લેનાર અને આપનાર બે એક જ ભાવમાં આવી જાય અને ત્યારે જ ઉન્નતિ હાંસલ થઈ છે, ત્યારે જ શિખરો સાકાર કરી શકાય છે સફળતાના. એ વસ્તુ આપણે અહીંયા આજે સાક્ષર થતા જોઈ છે. તો એક વખત ફરીથી આપણે નારદીપુર ગ્રામ ભારતી વિદ્યાપીઠના આપણે આભારી થઈએ છીએ. ધન્યવાદ બધાએ. આપણે અહીંયા કરતલ ધ્વનિથી અને તાલીઓથી તેનો આભાર માની લઈએ છીએ. થેન્ક યુ. ધન્યવાદ સાહેબ. આપનો પણ ખૂબ ખૂબ આભાર ફોર કોર્ડિનેશન.